बोल स्वामी नारायण भगवानी जय। हरि कृष्ण महाराज नी जय। गई काले आपणे ज्यां पहोंच्या था त्यांथी आगळ वधारू। हवे थोड़ीक व्यवहारिक आज्ञाओ आवे छे के जे आज्ञाओ में ध्यान राखवाथी व्यवहारना कोई दुखो आपणा जीवन में न आववा पामे, व्यवहारिक दुखो थी आपणे बची जईए। जो व्यवहारना दुखो न होय तो सुखे सत्संग भजन सेवानो आनंद लई शकाय। शिक्षापत्रीमां स्वामीनारायण भगवाने आपणने सौने आज्ञा करी छे के पोतानी आवक तथा जावकनो संपूर्ण हिसाब राखो। दुखथी बचवू होय, सुखी रहेवू होय तो आ आज्ञा अवश्य पाळवी। जे घर संभाळता होय एमणे घर खर्चावो केटला थाय छे एनुं संपूर्ण लखाण राखवू। એને કેટલા આપ્યા હતા અને ક્યાં વાપર્યા એ બહેનોના હિસાબમાં સ્પષ્ટ હોવું જોઈએ। જે નોકરી ધંધો કરતા હોય એમની પાસે એ સંપૂર્ણ હિસાબ હોવો જોઈએ। જો હિસાબ નથી, આપણને ખુદને પરફેક્ટ ખબર નથી પડતી કે કેટલી આવક અને કેટલી જાવક છે, ક્યાંથી આવક આવે છે, ક્યાં ક્યાં વપરાઈ જાય છે, એ માણસને ભગવાનની આજ્ઞા લોપાય છે। લોપાતા લોપાતા કોક દિવસ ભયંકર દુઃખ ન આવે એટલે પ્રભુએ આજ્ઞા કરી છે। કોઈ આળસને કારણે જો આજ્ઞા ન પાળતા હોય તો આજે ઠરાવ કરે કે મારી જિંદગીની આવક અને જાવકનો સંપૂર્ણ હિસાબ હું સારામાં સારો પોતે લખીશ। મહારાજે તો એ જમાનામાં સ્વયં રૂડાક્ષરે લખવાનું કીધું છે। આજે જેમના ધંધા બિઝનેસ મોટા હોય અને સ્વયં બધું ન લખી શકે તો સારો વિશ્વાસપાત્ર માણસ રાખવો જોઈએ જે વ્યવસ્થિત લખે અને આપણે એને બધું જ ચેક કરતા હોવા જોઈએ। તમે તમારા બૈરા છોકરાઓને વાપરવા જે પૈસા આપતા હો એનો પણ હિસાબ રખાવવો જોઈએ, ચેક કરવો જોઈએ। હવે એના ઉપર મહારાજ એક બીજી વોર્નિંગ આપી રહ્યા છે કે આવકથી ઉપરાંત ખર્ચ ન કરવો। ક્યારે પોતાની આવક ઓછી થઈ જાય અને જાવક વધી જાય એવું કોઈ આયોજન ન કરવું। જે ખર્ચ વધારે કરે છે તેને મોટું દુઃખ આવે છે, આવું સ્વામિનારાયણ ભગવાન પોતે શિક્ષાપત્રીમાં આપણને કહી ગયા છે। તમે જોશો તો આપણા જીવનમાં કેટલીક વખત આ આજ્ઞા લોપ્યાના માઠા ફળ આપણે જોયા છે। આપણી આજુબાજુમાં આપણે જેને ઓળખતા હોઈએ એમાં પણ ઘણીક વખત આવું બને છે કે આયોજન એવું ખોટું થઈ જાય, પ્લાનિંગ કંઈક ઓવર થઈ જાય, વેતરણ આપણી સાચી નીકળે નહીં, ખરેખર વ્યાજ ઉપર વ્યાજ, એના ઉપર વ્યાજ ચડતું ચાલે, આવક તો ક્યાંય ઉડી જાય ને જાવકનો કોઈ પાર ન રહે, છેવટે મરવા જેવા દિવસો આવે। તો ભગવાને તો ના પાડી હતી પણ આપણે આયોજન બરાબર ન કર્યું, કોઈની સલાહ ન લીધી, કોઈનું માન્યા નહીં, ભગવાનને જે કૃપા કરીને કહેવું હતું એનો ભાવ આપણે સમજ્યા નહીં। એક આ વાત પ્રેક્ટિકલ સમજાય એવો એક વિડીયો છે, જોતા રહેજો। પહેલો ત્રણ વ્હીલ વાળો ટેમ્પો આવ્યો, ટેમ્પો અંદર લઈ જવાનો છે ગોડાઉનમાં કે કોઈ સ્ટોર હશે ત્યાં ઉપર લઈ જવાનો છે, પરંતુ ત્રણ વ્હીલની જે કેપેસિટી હોય એના કરતાં હેવી લોડ અંદર ભરાઈ ગયો છે। હવે હેવી લોડ ભરાઈ ગયો છે અને અંદર લઈ જવાનો છે તો હવે થાય છે શું, જોતા રહેજો। જેને આવક કરતાં જાવક વધી જાય એમણે આ વાત પ્રેક્ટિકલ જોવી જોઈએ। પહેલાં તો જાણે અટક્યું, બિચારા ડાયા માણસો સપોર્ટમાં આવ્યા અને તો પણ વેતરણ વિનાનું આવું થયું। જેને દેવાળું કાઢવું પડે છે, ઉઠામણું કરવું પડે છે, લીધેલા ટાઈમે દઈ શકાતા નથી, એ ઉઠામણું કેવું હોય, બસ એ આવું। આ એટલે બને છે ભાઈઓ કે કેપેસિટી ઉપરાંત ખર્ચાઓ થાય, આવક કરતાં જાવક વધી જાય, એના હિસાબ કિતાબ આપણે રાખી શકીએ નહીં અને એની પાકી ગોઠવણ ના કરી શકીએ ત્યારે આવી દશા વ્યવહારની થાય। પછી માળા ન ફરે, પછી ભજન ન થાય, ધ્યાન ન થાય, શિબિરનું કોઈ સુખ ન આવે, કારણ કે હિમાલય જેટલું આ ટેન્શન, દેવું ઉઘરાણી, દિવાળી આવી ગઈ હોય આપણે કોઈને આપી શકીએ એમ ન હોય, કેવી મુશ્કેલી,
એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ. એક બીજી આજ્ઞા, સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના લેતી દેતીનો વ્યવહાર ક્યારેય ન કરવો, કોઈની સાથે ન કરવો. મહારાજે તો એવું કીધું છે, પુત્ર મિત્ર સાથે પણ ન કરવો, તો બીજા સાથે તો એવું કરાય જ નથી. કોઈ પણ પ્રકારનું લેવા અને દેવા જેવો વ્યવહાર કરવાનો હોય અને એનું લખાણ નથી, એમાં એક સાક્ષી કોઈ તટસ્થ યોગ્ય વ્યક્તિ નથી, તો એના અનેક વખત દુઃખો આવ્યા છે. પહેલાં તો આપણે બધાએ મોઢો મોઢ વાત કરીને પાર્ટનરશિપ કરી નાખી, કોકને ત્યાં આપણે જોબે રહી ગયા અથવા તો કોકે આપણને જોબે રાખ્યા, આપણે કોકને જોબ ઉપર લીધા, બધી મોઢો મોઢ વાત કરી હતી, કોઈ લખાણ નહોતું કર્યું. પાર્ટનરશિપ કેવી છે, કઈ કન્ડિશનમાં છે, આપણને શું તેવું આપશે, મારે શું કરવાનું છે, જોબ ઉપર પણ કોઈ કન્ડિશનો નહોતી, એનું લખાણ નહોતું, તો તકલીફ થવાની છે. જે દિવસે ડિસ્પ્યુટ થશે ત્યારે લખાણ તો છે નહીં, હવે એનું સોલ્યુશન શું. એમાંય હરિભગત હરિભગત ભગવત ભક્તો પાર્ટનરો બને છે, કંઈક લેતી દેતીના વ્યવહાર કરે છે અને લખાણ કરતા નથી, ત્યારે બે બાજુ હરિભગત હોય, બેને એકબીજાનો અભાવ આવે કે એકને અભાવ આવે, આખરે એ સત્સંગને અસર કરનારી બહુ જ મોટી ખરાબ બાબત બની જાય છે. જો આવું ન થવા દેવું હોય તો 100 એ 100% લખાણ કરવાનું રાખો. ખેર, કદાચ બધા જ લખાણો કાયદેસર સરકારની સ્ટેમ્પ ડ્યુટીવાળા ન થઈ શકતા હોય, તો મહારાજની આજ્ઞા મુજબ એક સારા વિશ્વાસપાત્ર વ્યક્તિને સાક્ષી રાખીને કમસે કમ કાચું લખાણ તો કરો, કે જે દિવસે જરૂર પડે તો 5 માણસો એ લખાણને આધારે સાચું ડિસિઝન આપી શકે. લખાણ નથી કર્યું એટલે જે દિવસે હરિભક્તોને એકબીજાને અપેક્ષાઓ પૂરી ન પડતા વાંધો પડે ત્યારે સોલ્યુશન શું લાવવું, એટલે અચૂક સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. ક્યારેક આપણને આમાં એવું થાય છે કે વાંધો ન આવે, હવે આપણે હરિભગત છીએ, ભાઈબંધ છીએ, હાવ નજીકના હગા છીએ, એક ગુરુજીના શિષ્યો છીએ, હવે આપણે શું એવો પ્રોબ્લેમ. પરંતુ એ આપણે બહુ જ મોટું ઓવર રિસ્ક લઈ રહ્યા છીએ અને એ રિસ્કનો કેવો મોટો લોસ છે જોતા રહેજો. આ ટ્રેનનું ફાટક છે, ઓલો લાઈટ ઝગમગે છે ને, બાઇકવાળાને એમ છે કે ઓલી ટ્રેન બહુ ધીમી ધીમી આવી રહી છે તો હું નીકળી જાઉં, અંદરથી ઘૂસ્યો અને ભાગવા ભાગી જાય છે, હો જાય છે જાય છે જાય છે જાય છે. ઓપ, એને એમ કે ઓલી ટ્રેન તો બહુ ધીમી ચાલે છે ને, નો વાંધો આવે, નીકળી જાઓ નીકળી જાઓ. પરંતુ દેહમાંથી આવું થયું મારા ભાઈઓ, એ જે ટ્રેનને હું પાસ કરી જઈશ એવું સમજતો હતો ને, એ જો અત્યારે અહીં પૂગી છે, એ પહેલાં તો કોક મારીને વહી ગઈ. એટલે એવું કદી નહીં માનવાનું કે નો વાંધો આવે. હરિભગત છીએ, હગા છીએ, મિત્રો છીએ, દીકરાઓ છે, ઓળખાણ છે, સત્સંગ છે, આ બધું જ ખોટું, એના કરતાં સાચું ભગવાનનું વચન, સ્વામિનારાયણ ભગવાનના વચને લખાણ કરો. જે લખાણ સમય આવે પુરાવો આપવો જોઈએ કે ખરેખર આવી કન્ડિશનો થયેલી હતી. બે ડાયા માણસો એનો કોઈ પણ રસ્તો કાઢવો હોય તો એ લખાણને આધારે કાઢી શકે, અભાવ ગુણ અપરાધથી બચાવી શકે, ડિસ્પ્યુટ સોલ્વ કરી શકે, એવું લખાણ હોવું જોઈએ અને એ પણ સાક્ષીવાળું. જ્યાં જ્યાં સાચા લખાણો યોગ્ય લખાણો નથી ત્યાં ત્યાં દુઃખ આવ્યા છે, એટલે મહારાજની આજ્ઞા પાળી અને આપણે સાવધાન રહીએ, સુખી રહીએ. મહારાજે કીધું છે, દુષ્ટજનો સાથે કદાપિ વ્યવહાર ન કરવો. આપણને ખબર નથી કે એ માણસ સજ્જન છે કે નહીં, અને આપણે વગર તપાસે એની બીજી ત્રીજી મોટી મોટી વાતો કે એડ સાંભળીને એની અરે સંબંધ બાંધી દીધો, હગા થઈ ગયા, વ્યવહાર ઊભા કર્યા, પાર્ટનરશિપ ઊભી કરી, અને પછી એ માણસ ખરાબ નીકળ્યો, તો હવે આપણી જિંદગી હરામ થઈ ગઈ. આ આજ્ઞા લોપાણીને, એટલે જે માણસ પોતે દુષ્ટ છે, જે ગમે ત્યારે દગો કરી શકે, જે ગમે ત્યારે છેતરપિંડી કરે, ભગવાન અને સંતનો એને ભય ન હોય, જે અધર્મ કરે, કુળ કપટ કરે, દગો કરે, એવા પણ વ્યક્તિઓ આપણે ઓળખ્યા વિના પાર્ટનરમાં, નોકરી ધંધામાં, હગા હકપણમાં લઈ લઈએ તો પછી દુઃખ આવે જ, કારણ કે આપણે ભગવાનની આજ્ઞા લોપી છે.
માટે જેની જેની સાથે વ્યવહાર પડવાનો હોય ત્યાં આ પહેલાં ધ્યાન દેવું જોઈએ કે દુષ્ટજન નથી ને, ખરેખરે સજ્જન છે, પ્રામાણિક છે, સાચા માણસ છે, ચોખ્ખા છે, સરળ છે. જો હોઈ શકે તો એ એથી સારું કે એને ભગવાનનો આશરો હોય, એ ભગવાનની આજ્ઞા લોપવામાં કોઈ દી માનતા ન હોય, શક્ય બને તો એના કોઈક સાચા સમર્થ સદગુરુ હોય. એનો પણ એને ભય હોય કે નારાજ થાય, મારે જિંદગીમાં કોઈ દિવસ નથી કરવું, તો એ વધારે સારી વેલિડ વાત છે. કદાચ એવું ન બને તો કાંઈ નહીં, પ્રામાણિક હોય, નીતિમાન હોય, સાચો માણસ હોય, દગો કૂળ કપટ છેતરપિંડી ન કરે, એટલી તો આપણને ખાતરી હોવી જોઈએ, એટલી તપાસ તો અવશ્ય કરવી જોઈએ. નહીં તો આપણે અવશ્ય હેરાન હેરાન થઈ જાય કેની જેમ. પેલા દાદા જોજો હો, પેલા દુષ્ટને ઓળખતા નથી. એ ભગવાન, એ બાપરે, એ બાપરે, આવું થાય. દુષ્ટને ઓળખ્યા વિના એની યારે પ્રસંગ ઊભો કરીએ, પ્રસંગો પાડીએ, એટલે આપણે મરો થઈએ. એ તો દુષ્ટ છે, એને તો કાંઈ હોય જ નહીં, એને તો પાપમાં પ્રેમ છે. આપણે ભગવાનના ભગત છીએ કે સીધા માણસ છીએ, આપણે હેરાન હેરાન થઈ જાય. પછી આપણે આખી જિંદગી એમ રોદડા રોઈએ કે એણે મને છેતર્યો, એણે મને દગો દીધો, એણે મારી હારે આવું કર્યું. પરંતુ ભાઈઓ, પહેલી ભૂલ આપણી એ થઈ હતી કે આપણે ભગવાનની આજ્ઞા લોપીને અજગ્યાએ, કુજગ્યાએ, ખોટી જગ્યાએ વ્યવહાર પાડ્યો હતો. એ ભૂલ આપણી હતી. આપણે જો સમજીને સુધારી લઈએ તો એ આપણા માટે સારું કહેવાય. મહારાજે કીધું છે કે આવકનો 10મો કે 20મો ભાગ ભગવાનને અર્પણ કરવો. આપણી વ્યવહારિક સ્થિતિ સારી હોય તો 10%, આપણી વ્યવહારિક સ્થિતિ બહુ સારી ન હોય, માન ઘર વ્યવહાર ચાલે એવું હોય તો 5% ભગવાનને આપણે આવકમાંથી આપવું જોઈએ. એ ભગવાનના ભક્ત તરીકે આપણી ફરજ છે. એક બીજી વાત, ભગવાનના ભક્ત તરીકે આપણે કદાપી આવું ન કરવું જોઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે મજૂરને જેટલું દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ ઓછું ન આપવું. એકવાર આપણે બોલ્યા કે હું તમને આટલી મજૂરી આપીશ, એકવાર કોન્ટ્રાક્ટ ઉપર સાઈન થઈ કે હું તમને આના આટલા રૂપિયા આપીશ, પછી આપણે પાછળથી ફરી જઈએ, કાપી લઈએ, ઓછા દઈએ, એ કદી મહારાજની આજ્ઞા પ્રમાણે બરાબર નથી. કદાચ એ મજૂર હોય, નાનો માણસ હોય, વિરોધ ન પણ કરી શકે, બોસની સામે કાંઈ ન બોલી શકાય, પણ યાદ રાખો, ઉપરવાળા ભગવાન એની અવશ્ય નોંધ લે છે. આપણે એ ભરપાઈ કરવું જ પડશે. બીજું, એને ભગત હોવા છતાં આપણા તરફથી આવો કડવો અનુભવ થયો કે ભગવાનના ભક્તો કહેવાય, જે રોજ કથા સાંભળે, આરતી સ્તુતિ કરે, એ લોકોએ પહેલાં બોલ્યા હોય એટલું અમને દેતા નથી. હવે આ સ્વામિનારાયણના સત્સંગીઓ, ભગતડાઓનો વિશ્વાસ શું? એ આખી જિંદગી મહારાજનું, સંતોનું, સત્સંગનું ખરાબ બોલશે, એનું પાપ આપણને લાગે, કારણ કે આપણે આજ્ઞા લોપી છે. આપણને આપણા ઈષ્ટદેવે કીધું છે, જો પહેલાં આપણને ખબર ન હોય તો પહેલાં વચન ન આપો કે હું તને આટલું આપીશ. પહેલાં શરત કરો કે તું પહેલાં 15 દિવસ, મહિનો આવ્યો, હું તને ઓછામાં ઓછું આટલું આપું, પણ પછી તું કેવું કામ કરે છે એ પ્રમાણે હું ઉપરની લિમિટ પછી કહીશ. આપણે તો પહેલાં માણસ રાખી લેવા માટે મોટી લાલચ આપી દીધી, અને પછી આપણને એ પોહા એવું લાગ્યું નહીં, આપણે કાપી નાખ્યું, તો એ ભૂલ આપણી થઈ. માટે નાના માણસો હોય, પરાધીન હોય, એને દેવું ઘટતું હોય, આપણે જે બોલ્યા હોઈએ દેવું જ જોઈએ, નહીં તો પહેલાં એવું બોલવું નહીં. હવે આ બધા જે ન કરવા જેવા નિયમો હતા એના આપણે અહીંયા થોડાક સેમ્પલો જોયા. શિક્ષાપત્રીમાં હજી આના કરતાં ઘણા વધુ છે. આપણે રોજ શિક્ષાપત્રી વાંચીએ ત્યારે એના ઉપર ધ્યાન દેવું, પણ આ બધા નિયમો પાળવાનું આપણને બળ મળે. આવા આજ્ઞા વચનો આપણે લોપીએ નહીં એવી એનર્જી મળે એવા પણ થોડાક નિયમો છે. વળી અત્યાર સુધી જે નિયમો આવ્યા હતા એ આપણે મનને મારીને, લાલચ અહમ આસક્તિ છોડીને પણ પાળવાના હોય છે, પરંતુ કેટલાક નિયમો એવા છે જે નિયમો આપણને આનંદ આપે છે, આપણને સુખ આપે છે, આપણને ભાવથી ભરી દે છે. હવે થોડાક એવા નિયમો જોઈ લઈએ કે અત્યાર સુધી જોયા એવા નિયમો પાળવાનું એ બળ પણ રોજ પૂરું પાડે, રોજ નવી એનર્જી પૂરી પાડે અને આનંદ પણ આપે. એ ભક્તિ સંબંધી નિયમો કેવા કેવા છે એ આપણે જીવનમાં અપનાવવા જોઈએ. 1, રોજિંદી કથા અવશ્ય સાંભળી લેવી.
24 કલાકમાં એકવાર કે બે વાર એવરી ડે જે કથા આવતી હોય ભગવાનના ભક્ત તરીકે રોજ કથા સાંભળવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે રોજ મંદિરે જવું અને ભગવાનના સંતોના મુખે જે કથા વાર્તા થતી હોય આદરથી સાંભળવી. આપણે બધા રોજ મંદિરે ન જઈ શકતા હોઈએ અથવા કોરોના જેવો સમય હોય, પરંતુ ઘરે બેઠા કથા આવતી હોય એ તો સાંભળી લેવાય. એ કથા એવી છે, એ નિયમ એવો છે કે આપણને બધા નિયમો પાળવાનું રોજ બળ પૂરું પાડે, રોજ આનંદ પૂરો પાડે. પણ કેટલાક હરિભગત, હરિભગતના હગા, હરિભગતના છોકરાઓ આવા નિયમ રાખતા નથી અને એના હગા વડીલો એ નિયમ રાખવા માટે ખરેખર એની ફરજો બજાવીને એ કડક હાથે કામ લેતા નથી. પછી સત્સંગ ઘસાઈ જાય. રોજ ભાવથી 3D ચેષ્ટા જોઈ લેવી, આ કમ્પલસરી નિયમમાં રાખવું જોઈએ. કારણ કે ભગવાનની આપણી આ આજ્ઞા, આપણા ગોપાળાનંદ સ્વામીએ બાંધેલી એક મર્યાદા છે કે રોજ શ્રી હરિજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા બોલવી જોઈએ. આજે તો ભગવાનની કેવી દયા થઈ ગઈ કે જે ચેષ્ટા આપણે ખાલી બોલતા હતા એ આપણી નજર સમક્ષ સાક્ષાત ઠાકોરજી મહારાજ અને સંતોના દર્શન કરાવે છે. તો નિયમ રાખીને જો આ કરીએ તો વાલા ભક્તો આપણને એમાંથી બહુ આનંદ અને બળ બધું જ મળ્યા કરે. ત્રીજી વાત, સત્સંગ સભાનો રેગ્યુલર લાભ લેતા રહેવું. યુવા સભા થતી હોય, રવિ સભા થતી હોય, બાળકો માટેની બાળ સભા, કિશોર સભા, બહેનોની મહિલા કે યુવતી સભા, જેને જે સભાઓ લાગુ પડતી હોય, એ સાપ્તાહિક સભાઓ હોય કે પાખવાડિક હોય, એ સભાઓનો રેગ્યુલર લાભ લેવો જોઈએ. એમાંથી જ નિયમ ધર્મ પાળવાનું બળ મળે, સત્સંગમાં સુખિયા થવાય છે. પૂજા માનસી તથા ધૂન ભજન ભાવથી કરવા જોઈએ. જો એવરી ડે આ બધું આપણે ભાવપૂર્વક કરતા હોઈએ તો આપણો જીવ સત્સંગી રહે, ભગવાનનો ભગત રહે, ભગવાનની આજ્ઞા પાળવાનું બળ રહે, આનંદ મળ્યા કરે. રોજ મહારાજ સંતો કે ભક્તોના ઉપકાર સંભાળવા, નિયમપૂર્વક જો આવું કર્યું હોય કે રોજ એક વખત મારે ઉપકારો યાદ કરવા જ છે, નિયમ છે, એ વિના હું ક્યારેય સૂઈ જઈશ નહીં, તો જેટલી વાર ભગવાનના સંતો ભક્તોના ઉપકારો યાદ કરીએ ને એટલી વાર હૃદયમાં ભાવ પ્રગટે, પ્રેમ પ્રગટે, એક ઋણી ભાવ આવે અને પછી એમ થાય કે વાલા મહારાજ, હે વાલા સંતો, તમે મારા માટે આટલું બધું કર્યું, હવે હું તમે નારાજ થાવ એવું કોઈ કામ નહીં કરું, નિયમ ધર્મમાં સાવધાન રહીશ. પરંતુ આ નિયમ રાખ્યો હોય તો ફાયદો થાય. તેમનો મહિમા તથા પ્રેમ વધે તેવા કથા કીર્તનનું શ્રવણ, વાંચન કે મનન ચિંતન અવશ્ય કરી લેવું જોઈએ. જો દિવસ દરમિયાન ટાઈમ રહેતો હોય તો ફક્ત સવારની કથા સાંભળી લીધી કે રાતની કથા સાંભળી લીધી એટલે સંતોષ માનીને બેસી જવું એ યોગ્ય નથી. વડીલ ભાઈઓ કે બહેનો, યુવકો કે યુવતીઓ, જેની પાસે જેટલો સમય છે, સાનુકૂળતા છે, એટલું દિવસ દરમિયાન પણ ભગવાનનો મહિમા વધારનારી કથા, સંતો ભક્તોનો મહિમા વધારનારી કથા, પ્રેમ વધારે એવી કથા, એવા કીર્તન, એવું કાંઈ પણ વાંચન કે શ્રવણ આપણે અવશ્ય કરવું જોઈએ, એનું મનન ચિંતન કરવું જોઈએ. તો આપણો જીવ બળિયો થાય છે, બળિયો રહે છે, પછી બધી ભગવાનની આજ્ઞાઓ પાળવી સહેલી થાય છે. નિયમમાં સાવધાન તથા મહિમાવાળા સંત ભક્ત સાથે જોડાણ રાખવું આ નિયમનો એક ભાગ છે, ભક્તિ સંબંધી નિયમનો એક ભાગ છે. નિયમપૂર્વક આમાં કોઈ ઓપ્શન ચલાવાય જ નહીં કે ખરેખર મારે કોની આરે હેત છે, હું કોની આરે જોડાયેલો છું, એ પોતે નિયમમાં સાવધાન હોવા જોઈએ. તો એના જીવનમાંથી આપણને રોજ પ્રેરણા મળે. આપણે એવાની આરે જોડાણા છીએ કે નિયમ બાબતમાં તદ્દન લબાડ છે, તો આપણે પણ ઢીલા જ પડી જવા નહીં, આપણી ભૂલ થઈ ગઈ છે. વળી જે પોતે મહિમાવાળા હોય, જેને રોજ ભગવાનનો સંતોનો મહિમા હૃદયમાં તાજો રહેતો હોય, તો એ આપણને પણ મહિમાથી ભર્યા ભર્યા રાખે, તો આપણે આજ્ઞાપરાયણ જીવન જીવી શકીએ. વર્ષમાં અમુક સમય સંતો સાથે રહેવા અવશ્ય જવું નિયમ. ઓછામાં ઓછા 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો, જેટલી ઉંમર, જેવી સાનુકૂળતા, નિયમ લેવાનો. એક વર્ષમાં મારે આટલા દિવસ તો સંતો ભેગા રહેવા જવું જ છે. તમે જોજો બેટરી કેટલી રિચાર્જ થાય છે. કેટલાક નિયમો ન પડતા હોય, આપણા જીવનમાં કોઈ કસરો હોય, આટલા દિવસો સંતો ભેગા રહેવા જોઈએ, સંતોનો સમાગમનો લાભ લઈએ, સંતોને રિપોર્ટ આપીએ, એ બધું રિકવર થઈ જાય. પણ નિયમ હોય તો થાય. અને સૌથી વધારે
મહત્વની બાબત છે. પોતાનો આંતરિક રિપોર્ટ મોટા સંત કે ભક્તને સમયોચિત આપી દેવો. આપણા અંતરમાં સત્સંગ ક્યાં પહોંચ્યો છે, કઈ કઈ બાબતમાં કચાશ છે, કેટલી આજ્ઞાઓ પડે છે ને કેટલી નથી પડતી, આ આંતરિક રિપોર્ટમાં આવી જ જવું જોઈએ. કોઈ એવા એક મોટા સંત, કોઈ એક ભક્ત હોય એને આપણે સમયે સમયે રિપોર્ટ આપતા રહીએ તો કદાચ આપણાથી ન થઈ શકતું હોય ને તો પણ એમના સહારે આપણે નિયમ ધર્મમાં પાવરફુલ થઈ જઈએ તો દુઃખ ન આવે ને સુખ બહુ આવે. હવે નિયમ ધર્મ પાળવાની ખામીને સુધારવાનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય કયો? આપણે નિયમો પાળી નથી શકતા તો હવે પાળી શકાય, પાળવા છે પરંતુ આપણે લાચાર છીએ, વાસના એવી વહમી છે, પરિસ્થિતિઓ એવી આવી જાય છે કે આપણાથી નિયમો લોપાઈ જાય છે, તો હવે આ બધા જ બારાઓ પૂરવાનો એક હાઈવે બહુ જ મોટો માર્ગ છે. આપણી નાની મોટી અનેક ખામીઓને સુધારી લેવાનો એક સૌથી સારોમાં સારો ઉપાય અને એ છે એન નંબર 2, નિષ્કપટપણાની દ્રઢતા કરવી. જો હું અને તમે આપણે જે કોઈ આના ઉપર ધ્યાન દઈએ કે મારે રેગ્યુલર 100% નિષ્કપટ રહેવું જ છે, એમાં મારી કોઈ પણ કચાશ હવે ચલાવી લેવી નથી, જો નિષ્કપટપણાની દ્રઢતા કરીશું તો નિયમમાં જ્યાં જ્યાં ફોલ્ટ હશે એ બધું જ એક દિવસ પુરાઈ જશે, એક દિવસ એ સોલ્વ થઈ જ જશે. જોઈ લઈએ નિષ્કપટપણાની દ્રઢતામાં શું શું આવે. એક, આપણી ભૂલ સુધારી શકે એવા સંત ભક્તને એ ભૂલ બાબતનું પૂરેપૂરું કહી દેવું, બકાડી દીધું એવું નહીં, સાચે સાચું 100% કહી દેવું કે આ બાબતમાં મારે ભૂલ થાય છે, આ નિયમ લોપાઈ જાય છે, આટલા બાબતમાં હું ભગવાનની આજ્ઞા પાળી શકતો નથી, બહારથી હરિભગત ભાઈ કે ભાઈ ગણાવું છું પણ અંદરથી હું આટલો કુસંગી થઈ જાઉં છું. જે કોઈ આપણી એ ભૂલ સુધારી શકે એવા સંતને કે એવા કોઈ મોટા ભક્તને કહેવું જોઈએ. નંબર 2, જ્યાં સુધી સંપૂર્ણ ટળી ન જાય ત્યાં સુધી વારંવાર કહેતા રહેવું જોઈએ. એકવાર કહી દીધું પછી હવે ફરીને પાછું મન છેતરી ગયું કે હવે મારથી પડતું નથી ને વારે વારે કેમ કહેવું, હવે હું વારે વારે હું મોઢું બતાડું, વારે વારે કહેવા જાઉં તો એને કેવો હું લાગીશ. એ તો આપણી મન સાથેની છેતરપિંડીમાં આપણે છેતરાઈ રહ્યા છીએ, ફસાઈ રહ્યા છીએ. એના કરતાં કહેવાનું ચાલુ રાખો, વારંવાર કહેવાનું ચાલુ રાખો, એક દિવસ ભગવાન કૃપા કરશે, એક કોઈ ને કોઈ એવો ઉપાય મળી જશે કે જે નિયમ નથી પડતા એ પણ પડતા થશે. પણ કહેવાનું બંધ કર્યું હવે મરી ગયા, હવે સુધરવાનો કોઈ આરોપ નથી. ત્રીજી વાત, મન કે કોઈ વ્યક્તિ ગમે એટલી ના પાડે તો પણ જણાવી જ દેવું. બની શકે કે આપણું મન ભાત ભાતના બાના કાઢતું હોય, બીક બતાડતું હોય, મને સત્સંગમાંથી કાઢી મૂકશે, કુરાજી થઈ જશે, મારી આબરૂ જશે, મારો વ્યવહાર ખોરંભાઈ જશે, એ બધી જ મનની લુચ્ચાઈ છે. અથવા તો કોઈ વ્યક્તિ પણ એવો હોય કે એ પોતે જ નિષ્કપટ ન થઈ શકતો હોય, ન રહી શકતો હોય, તો એમ કે હવે આવું બધું શું કહેવાની જરૂર, આવું કંઈ જરૂર નહીં. એ ભલકે ફોરેન પ્રોજેક્ટના નિયમમાં એ આવે છે કે મન કે કોઈ ગમે એટલું ના પાડે તેમ છતાં જેને કહેવું ઘટે એને કઈ હદ દેવું, જે કઈ દેશે એ બચી જશે, એ ઉઘરી જશે, એ પ્રભુનો કૃપાપાત્ર બનશે. કોઈ પણ બાને કહેવું ઘટે એવા સંત કે કોઈ મોટાને કહી નહીં શકે, એ માયા આગળ મરી જશે. વાલા ભક્તો, આપણે નિષ્કપટ નથી થઈ શકતા એ પણ એક પ્રોબ્લેમ છે. સહેજે સહેજે આપણે નિષ્કપટ થઈ શકાય એના માટેનો ઉપાય શું, અને જે માનના ભયંકર દુઃખો છે કે માનને કારણે અભાવ ગુણ આવી જાય છે, ક્યારેક ક્યારેક કોકનો અપરાધ પણ થઈ જાય છે, માનને કારણે આપણે ભગવાન કે ભગવાનના સંત ભક્તના વિરોધી થઈ જઈએ છીએ, એવા માનના દુઃખોથી બચી શકાય એના માટે એન નંબર 3, નિર્માનીપણાની આપણા જીવનમાં દ્રઢતા કરવી. રોજ રોજ જીવનમાં નિર્માનીપણું ઉમેરાય એવો આપણે અભ્યાસ કરવો. જેટલું માન વધુ હોય છે
એટલું નિષ્કપટ થવામાં એ નડતર ઊભી કરે છે. માન અનેક પ્રકારના ભય લગાડે છે. જેટલું માન વધુ હોય છે એટલું ખોટું બહુ લાગે, અપમાનનો ભય બહુ લાગે. આપણા મોક્ષના દાતા ગુરુ હોય, ગુરુ ભાઈઓ હોય, સારા સંતો અને ભક્તો હોય તો પણ એને મન હોંપી શકાય નહીં. બીક લાગે કે મને વટશે તો, મારું અપમાન કરશે તો, ને પછી એ બીકમાં ને બીકમાં આપણે એના વિરોધી થઈને એનો દ્રોહ કરીએ, અપરાધ કરીએ, જીવનો પણ નાશ થઈ જાય, એવડું મોટું નુકસાન થઈ જાય. એટલા માટે જીવનમાં નિર્માનીપણાની દ્રઢતા ભગવાનના ભક્તએ અવશ્ય કરવી જોઈએ. વચનામૃતમાં આની મહારાજે અનેક વખત વાતો કરી છે. નિર્માનીપણાની દ્રઢતા કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? પૂજ્ય ગુરુજી, સંતો તથા આપણાથી ગુણે કરીને જે મોટા ભક્તો હોય તેમની પાસે અતિ સરળ દાસાનું દાસ રહેવાની દ્રઢતા કરવી. એવું બનતું નથી કે પહેલાં આપણે બધાની આગળ નિર્માની થઈ શકીએ. ના, કમસે કમ થોડાક વ્યક્તિઓ નક્કી કરવા જોઈએ કે હું મારા ગુરુજી પાસે અતિ સરળ દાસાનું દાસ થઈને રહીશ. નંબર ટુ, સંતો પાસે તો કોઈ દિવસ માન અભિમાન નહીં રાખવું. સંતો પાસે સરળમાં સરળ દાસાનું દાસ બનીને રહીશ. નંબર થ્રી, મારા કરતાં જે મોટા સારા ભક્તો હોય એમની આગળ હવે હું બાળક બનીને રહીશ, એમની પાસે બરોબરીઓ અભિમાની થઈને નહીં રહું. આ નક્કી કરવાનું અને એ પ્રેક્ટિકલ કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરવાનો. જે આપણા કરતાં ખરેખર ગુણે કરીને મોટા છે, ભગવાનના વાલા છે, મોટા પુરુષની નિષ્ઠાવાળા છે, એમની સાથે કદી બરોબરીયાપણું ન રાખવું, એમની કોઈ દિવસ ઈર્ષા ન કરવી. આપણે મનોમન એના બરોબરિયા થઈને રહીએ છીએ, એની સાથે હંમેશા કમ્પેરિઝન કરતા રહીએ છીએ, તો માન મરશે નહીં, એ માન આપણને મારશે. જે આપણા કરતાં ખરેખર પ્રભુના પ્યારા છે, મોટા પુરુષના રાજીપાના પાત્ર છે, આપણા કરતાં વધુ નિષ્ઠાવાન છે, નિર્માની છે, સરળ છે, જે તે પ્રકારે આપણા કરતાં સારા છે, આપણે એના બરોબરિયા રહીએ એટલે માનને આપણે જ દૂધ પાઈને કોબરા નાગને ઉછેરા જેવું કામ કરી રહ્યા છીએ. એમની ઈર્ષા કર્યા કરીએ એટલે આપણે ખુદ આપણા માનને બચાવી રહ્યા છીએ. એ બરોબરિયા રહેવાની જગ્યા નથી. એમની ઈર્ષા કરવાની કોઈ દિવસ હોતી નથી, એ જ આપણી ભૂલ થઈ રહી છે. હવે જ્યારે મોટા સાથે બરોબરિયાપણું મૂકવું હોય તો આપણે કેટલીક વખત કોઈ પણ પ્રકારે ભોગ દેવાની તૈયારી રાખવી પડે. મતલબ આપણે નાના થઈને, દાસ થઈને, એમના સેવક બનીને રહેવું હોય અને એ વખતે આપણને માન શિંગડે ચડાવે એવું વહમું હોય તો પણ આપણી દ્રઢતા, આપણી ટેક, આપણી મુમુક્ષુતા ત્યાં કામે લગાડવી જોઈએ. જોતા રહેજો કે ખરેખર માન અહંકાર આપણને શિંગડે ચડાવે, પરંતુ સાચો ખાનદાન સેવક, સાચો ખાનદાન દીકરો એમના વડીલો પાસે કેટલા બલિદાન દઈને પણ એના જ થઈને રહે, એની જ સેવામાં રહે, એની જ કેર કરે. હે ભગવાન, આ પેલો પૂંછડાવાળો શિંગડાવાળો છે ને, એ અહંકાર છે, એ અભિમાન છે. કોઈ માડી બિચારા બુઝર્ગ જઈ રહ્યા હતા, કોઈ કારણ નહોતું, તો પણ એણે શિંગડે ચડાવ્યા, એમને ખૂબ વાગી જાય એમ માર્યું. હવે જોજો, ખરેખર જે મોટાથી નાના હોય એ આ સમયે આ માન અભિમાનને અવગણીને પણ કેવું કામ કરે છે જોતા રહેજો. જો પેલો બાળક દોડીને આવ્યો, મારી દાદી માન કાંઈક થઈ, ઓ બાપરે, શિંગડું માર્યું, પાટું માર્યું, પણ મારા દાદીમાં, મારા દાદીમાં, મારા દાદીમાની હું સેવા કરીશ. એ બાપરે, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, તમે બચાવો. હલો લાકડી વાળો ભાઈ, એમની પાસે લાકડી મોટી છે, પણ શું થાય? પેલા બાળકને કેટલા ધન્યવાદ દેવા પડે કે એના દાદીમાની સેવા માટે આવડું મોટું જોખમ લઈને પણ કામ કરી રહ્યો છે. એને વાગ્યું, એને પણ માર્યું, પણ એ પાછો ના પડ્યો. વાલા ભાઈઓ, આપણે આ સત્સંગમાં આવું કરીએ છીએ?
કે આપણા કરતાં વડીલ મોટા ભક્તો હોય, સંતો હોય, અને એની પાસે આપણે દાસ થવું હોય, સેવામાં રહેવું હોય, અને આપણને માન અભિમાન શિંગડે ચડાવે, પાટાવાળી કરે, ત્યારે આપણે ખરેખર માનને વશ થઈ જઈએ કે આપણી ફરજ બજાવી લઈએ? સંતો ભક્તોના અભાવ કે નિંદાની વાત કદી કરવી કે સાંભળવી જ નહીં. નિર્માની બનવું હોય, સરળ થવું હોય તો નિયમ, પાક્કો નિયમ, જિંદગીભરમાં હું ક્યારેય ભગવાનના વાલા સાચા સંતની નિંદા કરીશ નહીં, કોઈ કરે એ સાંભળીશ નહીં, હું પોતે અભાવ ગુણ બોલીશ નહીં, કોઈ બોલે તો કોઈ દી સાંભળીશ પણ નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આવું એક દ્રષ્ટાંત આપ્યું છે અને વાત કરી છે કે ભીમનાથના રાંકની જેમ સંતો ભક્તોની ગરજ રાખવી. અહીંયા કુંડળથી બહુ જ નજીક, કદાચ 10 કિલોમીટર જેવું હોઈ શકે, અમદાવાદ ભાવનગર રોડ ઉપર ભીમનાથ મહાદેવનું એક સરસ તીર્થધામ આવે છે, ગામ પણ છે ત્યાં. અને એ જગ્યાએ વર્ષો પહેલાં જ્યારે દુષ્કાળ જેવો સમય હોય ત્યારે સદાવ્રત દેવાતું અને અનેક ભિક્ષુકો બિચારા ભૂખે મરતા હોય ત્યાં લેવા આવતા અને એમાં ધક્કામુક્કી થતી, લોકો એનું અપમાન કરતા, તો પણ તેઓ ગમે એમ કરીને એનું પેટ ભરવાનું ખાદ્ય લેવા આવતા. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે આપણે તો ભગવાનને પામવા આવ્યા છીએ, આપણે અક્ષરધામમાં જવું છે, આપણને ભગવાન અને સંતોની એટલી ગરજ ન હોય કે વઢે ટોકે અપમાન કરે તો પણ આપણે એના દાસના દાસ થઈને પડ્યા રહીએ. જો આપણે નથી રહી શકતા તો આપણે બેગરજુ થઈ ગયા છીએ. આપણને ભગવાનની સાચી ગરજ નથી, મોક્ષની ગરજ નથી, સત્સંગની ગરજ નથી, આપણે બે પરવાઈ થઈ ગયેલા છીએ. અને જેને આટલી ગરજ ન હોય એ કંઈથી નિર્માની થઈ શકે? વાલા ભાઈઓ, હમણાં મેં એવું સાંભળ્યું છે કે થોડાક વર્ષો પહેલાં નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હાથમાં કોફીનો ગ્લાસ લઈને એના ચેમ્બરમાં જઈ રહ્યા હતા. હવે જઈ રહ્યા હતા, અચાનક દરવાજો ખોલ્યો અને એમને ખબર ન રહી તો શું બન્યું અને પછી એમણે શું કર્યું જોતા રહેજો. કોફી ઢોળાઈ ગયા, રસ્તામાં બધું બગડી ગયું, જો પછી જાતે ગ્લાસ લઈ લીધો. પેલા નોકર ચાકરો આયા, એ કહે છે ભાઈ મારી ભૂલ છે, મેં ઢોળી છે, લાવો લાવો લાવો, હું મારે સાફ કરવું જોઈએ, તે જાતે સાફ કરે. જો બધા એમને અભિનંદન આપી રહ્યા છે. જો જ્યાં જ્યાં છાંટા ઉડ્યા હતા બધું જાતે સાફ કરે, અને એ પણ બહુ હસી ખુશી સાથે, શરમના માર્યા આબરૂ ગઈ એવું સમજીને નહીં, કે મારી પવિત્ર ફરજ છે, મેં ઢોળ્યું છે, મેં બગાડ્યું છે, તો મારે જાતે સાફ કરવું જોઈએ. ભલા ભાઈઓ, એક દેશનો પ્રાઇમ મિનિસ્ટર આટલી સરળતા ધારણ કરે તો આપણે ભગવાનના ભગત થઈને ન કરીએ કેટલું ખોટું. નિર્માની થવામાં એક ભીં પડે એવો પોઈન્ટ છે, મોટા મન ધાર્યું મુકાવે કે વઢે ટોકે છતાં સવળું જ લેવું. ટેક રાખી હોય કે આવા સંજોગોમાં સવળું જ લેવું છે, તો વાલા ભાઈઓ આપણે નિર્માની થવામાં જીતી જઈએ. જો કોઈ પણ બાના હેઠળ અવળું લેવાનું ચાલુ કર્યું કે મારો વાંક નથી તોય મને વઢે છે, એટલો બધો વાંક નથી તોય મારો વારો પાડ્યો, મેં ભૂલ નથી કરી તોય મારી કમ્પ્લેન કરી, મને ન કીધું ને એને કીધું, યાદ રાખો આ બધા જ બહાનાઓ માનને બચાવવા માટેના છે. આખલા જેવો અહંકાર અભિમાન અંદરથી આપણને સંતો કે ભક્તો વિશે આવા ખોટા ઘાટ કરાવે છે. જો નિર્માની જ થવું હોય તો સવળું લઈ લઈએ, એમાં આપણને લાભ લાભ અને લાભ છે. સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું કીધું છે કે પોતાના ગુરુ શિષ્યોને વઢે અને જે શિષ્ય સવળું લે એના ઉપર હેત થાય છે, જે અવળું લે એના ઉપર કોઈને હેત થાય નહીં. એ રાજા હોય એના સેવકો જો સવળું લે તો એ રાજાને એના ઉપર હેત થાય છે. મહારાજ કે અમારી પણ એવી જ રીત છે, જે અવારનવાર અવળું લે છે
એવું વિચારે છે કે મારી ભૂલ નથી, મારો વાંક નથી, મેં એવું કર્યું નથી, મારો એવો ભાવ નહોતો, મારું આમ નહોતું, તોય મારી અરે આમ, તોય મારી અરે આમ. સંતો આરે, હરિભક્તો આરે, આવા આવા અભિમાનને બચાવવાના પેતરાઓ જે રચે છે એ નિર્માની થઈ શકે નહીં. માટે ભલે આપણું મન ધાર્યું ન થયું, એમણે છોડાવ્યું અથવા તો વઢિયા ટોક્યા, તો પણ કમસે કમ સવડું તો લઈએ, એટલો ખપ રાખીએ. આ બધું આપણે જો કરવું હોય તો હવે એના માટે શું જરૂરી છે? 3M પ્રોજેક્ટનો ખાસ અમલ કરવો. 3M પ્રોજેક્ટ આપણા સત્સંગમાં આપણને ઘણા બધા સમયથી સાંભળવા મળી રહ્યો છે, એના વિશદ વિવરણો આપણે જોઈ ચૂક્યા છીએ. આ સત્સંગના જેટલા પણ સત્સંગીઓ, સાધુ સંતો, ભક્તો છે, એને 3 પાઠમાં આપણે સ્વીકાર કરવા જોઈએ. કાં તો એ આપણા પરમ હિતેચ્છુ મિત્ર આપણને મનાઈ જવા જોઈએ, કાં તો એ આપણા કરતાં ઘણા મોટા છે, એ મારા વડીલ છે, મુરબ્બી છે, એવો આપણને હૃદયથી એનો સ્વીકાર થઈ જવો જોઈએ. અથવા કોઈ ને કોઈ તો એવા હોવા જ જોઈએ કે એ તો મુક્ત જ છે. આજે મારે માટે ગોપાળાનંદ સ્વામી ગણાય, મારે માટે દાદા ખાચર જ છે. આજે ગોપાળાનંદ સ્વામી અને દાદા ખાચર જો મારી સામે હોય અને મને વઢે ટોકે, મન ધાર્યું મુકાવે, કદાચ મારી સાથે કાંઈ પણ આવું કરે તો હું અવળું લઉં, અને અવળું લઉં તો હું કેટલો મોટો હરામી ગણાવું. આ મારા માટે એ જ છે. મને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર કે પર્વતભાઈ વઢે ટોકે તો હું ખોટું લગાડું, ત્યાં હું માન અભિમાન રાખું, અને હું જો ત્યાં રાખું તો મને અક્ષરધામમાં કોણ ગરવા દે? આજે આ ધરતી ઉપર આપણા માટે કોઈ પ્રગટ મુક્તો હોવા જોઈએ, આપણાથી ઘણા મોટા વડીલો હોવા જોઈએ, અને કેટલા બધા પરમ હિતેચ્છુ મિત્ર હોવા જોઈએ. જો આ 3 લેવલે આપણે સંતો અને ભક્તોનો સ્વીકાર કર્યો હોય તો નિર્માની થવાના બાકીના બધા જ પાસાઓ આપણે આરામથી એક્સેપ્ટ કરી શકીએ છીએ. જો નિર્માની થઈ શકીએ છીએ તો નિષ્કપટ થઈ શકીએ છીએ. નિષ્કપટ થઈ જઈએ તો હવે નિયમ ધર્મ પાળવા ખૂબ સહેલા છે, સુખી રહેવું બહુ જ સારું છે. છેવટે ફાઇનલમાં ફાઇનલ વાત આ છે, સાંભળો, કોઈ એક સંત ભક્તને તો સંપૂર્ણ 100% સોંપાય છું. આવડા મોટા સત્સંગમાંથી એક સંતો એવા હોવા જ જોઈએ, કોઈ એક ભક્ત તો એવા હોવા જ જોઈએ, આપણે 100% એમને સોંપાયેલા છીએ. એમની આગળ ક્યારે કોઈ પણ પ્રકારનો વાંધો, વિરોધ, અભાવ, અવગુણ બિલકુલ નહીં. જો એક જગ્યાએ 100% મન સોંપી દઈશું, ખરેખર એનો સ્વીકાર કરી લેશું, તો એકમાંથી પછી ધીરે ધીરે 2, 3, 4, 5, 10, અને એક દિવસ એવું લેવલ આવશે કે આપણે કોઈનો અભાવ ન લઈએ, બધાની આગળ નિર્માની થઈને દાસના દાસ થઈ શકીએ ખરા. પણ એક પણ એવી જગ્યા નથી, એના માટે કોઈ ગેરંટી નહીં. આવડા મોટા સત્સંગમાં કોઈ એક એવા સંત, એક એવા ભક્ત ન મળ્યા કે આપણે એમને 100% મન સોંપીને જીવન જીવી શકીએ. જો આમાંથી ગયા તો વાલાભાઈઓ બાકીના બધામાંથી ગયા જ. આ તો 100% કમ્પલસરી છે. આવો આપણે બધા જ આપણા જીવનમાં ડોક્યું કરી લઈએ કે ખરેખર હું 100% કયા ભક્તને અને કયા સંતને સોંપાયેલો છું. એની પાસે કોઈ દી માન ન રાખવું, કપટ ન રાખવું, ખોટું ન લગાડવું, અવળું ન લઉં, એનો મને 100% સ્વીકાર છે. એવા એક છે, કોણ છે ચેક કરો. એક સંત અને એક ભક્ત બે હોય તો બહુ જ સારું, બહુ જ સારું. એમાં આપણી પૂરેપૂરી સલામતી છે. અને એક પણ 100% ન હોય તો અત્યારે જ બહુ મોટી ભૂલ થઈ રહી છે. બની શકે તો વહેલામાં વહેલી તકે એ ભૂલ સુધારી લેવી જોઈએ. આવો આ બધી વાતો તો આપણે જોઈ, પરંતુ આ બધું જ પ્રેક્ટિકલ કરવાનો પેટ્રોલ ક્યાંથી મળે છે? નિયમ ધર્મની ત્રુટિ પૂર્વી હોય તો આપણે શું કરવું જોઈએ? નિષ્કપટપણામાં આપણામાં કંઈક ક્ષતિ રહી જતી હોય તો એના માટે શું કરવું જોઈએ? એના માટે નિર્માનીપણાની દ્રઢતા કરવી જોઈએ. પરંતુ નિર્માનીપણું સુદ્રઢ કરવું હોય તો N4 નિષ્ઠાની દ્રઢતા વધારવી જોઈએ. આજે જેટલી પણ નિષ્ઠા છે એ ઓછી પડે છે. હવે એ નિષ્ઠા આપણે તાત્કાલિક વધારવી જરૂરી છે. જો નિષ્ઠા વધારીએ તો ઓટોમેટિક નિર્માનીપણું વધશે, નિર્માનીપણું વધશે તો નિષ્કપટપણું વધશે, તો નિયમ ધર્મમાં પણ સુદ્રઢતા આવશે, બધા જ પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે. અચ્છા, નક્કર નિષ્ઠાની દ્રઢતા એ
એન નંબર ચાર છે, પરંતુ ખરેખર એ નિષ્ઠા એટલે શું? આપણા સંપ્રદાયમાં વારંવાર સાંભળવા મળતો શબ્દ એટલે નિષ્ઠા, ભગવાનની નિષ્ઠા, ગુરુની નિષ્ઠા, સંત નિષ્ઠા, ભક્ત નિષ્ઠા. એ નિષ્ઠા એટલે શું? નિષ્ઠા બરાબર મહિમા તથા વિશ્વાસની પરિપક્વતા છે. જેને જેટલો મહિમા અને વિશ્વાસ પરિપક્વ, એટલી એની નિષ્ઠા દ્રઢ ગણાય. જો ભગવાનનો મહિમા અને ભગવાનનો વિશ્વાસ પરિપક્વ છે તો ભગવાનની નિષ્ઠા દ્રઢ છે. ગુરુનો મહિમા, ગુરુનો વિશ્વાસ પરિપક્વ છે તો ગુરુની નિષ્ઠા દ્રઢ છે. સંત અને ભક્તનો મહિમા અને વિશ્વાસ પરિપક્વ છે તો એની નિષ્ઠા દ્રઢ છે. આપણને આપણો મહિમા અને આપણો જ વિશ્વાસ પરિપક્વ છે તો માત્ર ને માત્ર આપણને આપણી જ નિષ્ઠા છે, બીજા કોઈની નહીં. નિષ્ઠા મતલબ મહિમા અને વિશ્વાસની પરિપક્વતા. પાકી ગયેલો મહિમા, પાકેલો વિશ્વાસ, એનું જ નામ નિષ્ઠા કહેવાય છે. મહિમાપૂર્વકનો પૂર્ણ વિશ્વાસ, એને નિષ્ઠા કહી શકાય છે. આપણે આ એક પોઈન્ટ ઉપર સૌથી વધુ જો ધ્યાન દેશું તો મોક્ષના માર્ગમાં અત્યાર સુધી આપણે આ ફોરેન પ્રોજેક્ટમાં જે જોતા આવ્યા છીએ બધે જ એની હેલ્પ મળી શકે છે. જુઓ સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે. જેને શ્રીહરિ તથા સંતની નિષ્ઠા મહિમાએ સહિત હોય તેનું કાળ તથા કર્મ એ બે મળીને પણ ભૂંડું કરી શકતા નથી. એક સાથે કાળ અને કર્મ બંને એવું આયોજન કર્યું, પ્લાનિંગ કર્યું કે આ ભગતને આપણે હેરાન કરવો છે. પરંતુ જો એ ખરો નિષ્ઠાવાન ભક્ત છે, ભગવાન અને સંતની નિષ્ઠા મહિમાએ સહિત પાકી છે, તો ઓ બે પણ એનું નહીં બગાડી શકે, આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. આટલું મોટું નિષ્ઠાનું બળ છે, માટે નિષ્ઠામાં જોર દઈએ. વળી મહારાજ શું કહે છે, જો ભગવાનની અને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન ઈર્ષા ક્રોધ રહે જ નહીં. જો માન ઈર્ષા અને ક્રોધ રહી જાય છે તો આપણે ભગવાન અને સંતની મોટાઈ મતલબ મહાત્મય મહિમા જાણતા નથી. મારી જેમ બોલાય છે એ પ્રેક્ટિકલ થતા નથી, એવો એનો અર્થ સમજી જ લેવો જોઈએ. જેટલું માન વધારે, ઈર્ષા વધુ, ક્રોધ વધુ, તો એટલો મહિમા ઓછો છે. મહિમા ઓછો તો નિષ્ઠા ઓછી છે બાપ. અને જો ભગવાન અને સંતની મોટાઈ જાણતા હોઈએ તો તે ભગવાન અને તે સંત કે ભક્તોની આગળ દાસાનું દાસ થઈને વર્તે. આ વર્ષનું નામ સાર્થક થઈ જ જાય જો મહિમા વધારીએ, મહિમા દ્રઢ કરીએ, નિષ્ઠા પરિપક્વ કરીએ તો. અને હવે જો ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં. કોઈ દિવસ મનમાં પણ એમ ન થાય કે હવે મારે કોઈક બીજી શિબિર ભરવા જવું છે, અહીંયા બધા મારું અપમાન કરે છે, હવે મારે ગુરુ બદલવા છે, હવે મારે બીજા સંત સાથે હેત કરવું છે, હવે મારે કોઈક બીજા હરિભગતનો સંગ કરવો છે, કાં તો ક્યાંય મારું અપમાન થાય છે. આવું ખરી નિષ્ઠાવાળાને મનમાં પણ કોઈ દી ન થાય. અને જેને અવારનવાર મનમાં આવા વિકલ્પો ઊભા થતા હોય તો સ્વામિનારાયણ ભગવાનના વચને માની લેવું જોઈએ કે આપણે મહિમામાં નિષ્ઠામાં તદ્દન બોધા છીએ. ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાની ઈચ્છે નહીં. જો મહિમાવાળો નિષ્ઠાવાળો એ આશ્રિત શિષ્ય સેવક ભક્ત હોય તો. માટે આવડો મોટો ફાયદો નિષ્ઠામાંથી મળે છે વાલા ભાઈઓ, મહિમાવાળી નિષ્ઠા દ્રઢ કરીએ. આવી નિષ્ઠા તથા નિર્માનિતા દ્રઢ કરવાના ઉપાય શું? હવે સૌથી વધારે આપણા માટે ધ્યાન દેવા જેવી બાબત આવી રહી છે કે આપણે પાયાના કેટલા કામ કરીએ તો નિષ્ઠા દ્રઢ થાય. નિષ્ઠા દ્રઢ થાય તો નિર્માની થવાય, નિષ્કપટ થવાય, નિયમ ધર્મમાં આપણે પ્રખર થવાય. સાંભળો, સૌથી પહેલામાં પહેલો ઉપાય છે મહિમાવાળા સંત ભક્તોનો મહિમા સમજી તેનો પ્રસંગ કરતા રહેવું. મહિમા વધારવાનો સૌથી વધારે બળવત્તર ઉપાય છે મહિમાવાળાનો પ્રસંગ. પ્રસંગનો મતલબ છે મન, કર્મ, વચને દિલથી કરેલો સંગ, હૃદયથી સ્વીકાર કરવો એમનો.
જે ખરેખર મહિમાવાળા છે, જે આપણા કરતાં વધુ મહિમા ધરાવે છે, જેના જીવનમાં આપણા કરતાં વધુ નિષ્ઠા પ્રેક્ટિકલ જોવા મળે છે, આપણા કરતાં વધુ સવળું લઈ શકે છે, આપણા કરતાં વધુ અપમાન સહન કરી શકે છે, દાસના દાસ થઈને જીવન જીવી શકે છે, એનો આપણે મહિમા સમજવો સ્વીકારવો જરૂરી છે. એનો મહિમા એવો સ્વીકારવો જોઈએ કે મારા કરતાં તો ખૂબ સારા છે, મારા કરતાં બહુ મોટા છે, ખૂબ જ મહિમાવાળા છે, હું અપમાનથી બહુ બીવ છું એ બીતા નથી, મને કોક વઢે ટોકે બહુ ભય લાગે છે એમને લાગતો નથી, હું અવળું લઈ લઉં છું એ લેતા નથી, મારાથી માન પચતું નથી એ મારા કરતાં ઘણું વધુ પચાવી શકે છે, માટે મારા કરતાં ખૂબ વધારે મહિમાવાળા છે, મારા કરતાં બહુ જ મોટા છે, આટલો સ્વીકાર આપણે કરવો. અને હવે મન કર્મ વચન એમનો પ્રસંગ, એનો યોગ કરતા રહેવું, એમને અવારનવાર મળતા રહેવું, એમને જોતા રહેવું, એમને સાંભળતા રહેવું, એમને પૂછતા રહેવું, એ કહે એમ કરતા રહેવું, આપણે પણ મહિમાવાળા નિષ્ઠાવાળા થઈ શકીશું. મહારાજ તથા મોટાના મહિમાને વધારે એવી કથા વાર્તા ખૂબ સાંભળતા રહેવું. જે કથા વાર્તામાંથી ભગવાનનો સંતો ભક્તોનો મહિમા વધતો હોય ને, એ કથા જે દિવસે પહેલી વાર સાંભળી તરત નોટ કરો કે આ કથા મારે પ્લે લિસ્ટમાં લઈ લેવી છે. આજ દિવસ સુધી જેટલી જેટલી કથાઓ આપણે સાંભળી છે એમાંથી મહિમા વધારી દેનારી કથાઓ જુદી કાઢો, એની એક નોટ કરો, પછી એ કથા રિપીટ કર્યા જ કરીએ તો આપણામાં મહિમામાં વધારો થાય છે. એવી કથા જેટલી વધુ સાંભળીએ એટલો આપણામાં મહિમા વધી જાય છે. ત્રીજી વાત છે વાલા ભાઈઓ, એકદમ પ્રેક્ટિકલ પોઈન્ટ છે, લાઈવ છે, આપણા જીવનને તરત જ ફાયદો આપે એવી છે. કેયુપી પ્રોજેક્ટનો અમલ કરવો, મતલબ ભગવાનના વાલા સત્પુરુષ સંતો અને ભક્તોની કે મીન્સ કૃપા અને કરુણા વારંવાર યાદ કરતા રહેવું. યુ મીન્સ એમના ઉપકારો અનેક વાર યાદ કરવા. એવું ન માનવું કે એકની એક વાત શું કામ યાદ કરવી, ના, રોજ યાદ કરવી, અને પ્રેરક પ્રસંગો કાયમ યાદ કરીને સંભાળતા રહેવું. કૃપા કરુણા ઉપકાર અને પ્રેરક પ્રસંગો, મતલબ કેયુપીનો અમલ કરવો. આજ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનને આપણા ગુરુજીએ વાલા સંતો અને ભક્તોએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે, કેટલી કરુણા વહાવી છે, એને રોજ યાદ કરવી, અનેક વાર યાદ કરવી. આપણા ઉપર એમણે કેટલા બધા ઉપકારો કર્યા, આપણું ભલું કરવા માટે. આપણે ખરેખર લાયક નહોતા, આપણે તો નાલાયક હતા, તો પણ એમણે દયા કરીને આપણને ખૂબ મદદ કરી, ખૂબ સહાય આપી. એ ઉપકારો આપણે કદી ન ભૂલી શકીએ. આજે આપણે જે કાંઈ છીએ એ જો એમના ઉપકારને કારણે હોઈએ તો એ ભૂલી ક્યાંથી જવાય, કૃતજ્ઞ ક્યાંથી થવાય. આપણી આજુબાજુમાં કેટલાક સંતો ભક્તો એવા હોય છે કે એના જીવનમાંથી આપણે જો લઈએ તો અનેક પ્રેરણાદાયી પ્રસંગો જોવા મળે છે. દાખલા તરીકે, એ જેવી સેવા કરતા હોય એવી આપણે ન કરી શકતા હોઈએ, એની સેવા કરવાની ઘટના એ પ્રેરક પ્રસંગ છે. જોઈને રોજ ઇમ્પ્રેસ થવું, પ્રભાવિત થવું, ઓહો કેવી સેવા કરે છે. કોઈ નિર્માની થઈ શકતા હોય તો આપણા માટે નિર્માનીપણાની ઘટના એક પ્રેરક પ્રસંગ છે. એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આ કેવા સારા છે, કેવું નિર્માનીપણું છે, મારે આવું કરવું છે, હે મહારાજ કૃપા કરજો. કોઈ બે સંતો ભક્તોને ખૂબ સારું હેત છે, ખૂબ સારી નિષ્ઠા છે, ખૂબ સારું સવળું લઈ શકે છે, એના જીવનમાં આવું કંઈક બન્યું, એ આપણા માટે પ્રેરક પ્રસંગ છે. એ અનેક વાર સંભાળવો જોઈએ, બીજાને પણ કહેવો જોઈએ. જો આવા પ્રેરક પ્રસંગો યાદ કરતા રહીએ, સંભાળતા રહીએ, તો એ આપણને એવા બનવાની પ્રેરણા અને તાકાત પૂરી પાડે છે. એકદમ સટીક લાઈવ ઉપાય છે, રોજ કામ લાગે, રોજ આપણા હૃદયને ગાળી દે એવો ઉપાય છે. પીગળી જાય, અહમ ઓગળી જાય. મેં એવું સાંભળ્યું છે કીર્તનની કડીમાં, અસીમ તારી કરુણામાં અમારો હું ઓગાળી દે. હું ઓગાળવો હોય, અભિમાન મૂકવું હોય, નિષ્ઠાવાન બનવું હોય તો ભગવાનના વાલા સંતો ભક્તોની કૃપા એવરીડે યાદ કરવી, એમના ઉપકારો રોજ યાદ કરવા. આપણી આજુબાજુમાં આપણે જેટલા કાંઈ પ્રેરણાદાયી પ્રસંગો જોયા છે એ વારંવાર સંભાળવા, સાંભળવા કે કોકને કહેવા, તાબડતોબ આપણું હૃદય મહિમાવાળું થશે. આપણને જો સમજાય નહીં કે ભાઈ કેવી રીતે સંતો ભક્તોના ઉપકારો યાદ કરવા જોઈએ, તો એની એક અદ્ભુત ક્લિપ છે વાલા ભાઈઓ, જોતા રહેજો. આપણા જીવનમાં કામ ક્રોધ લોભના અનેક કોબરા હાપ આવે છે,
આપણા જીવનમાં કેટલાક દુઃખ આવે છે, આપણા જીવનની કેટલી કેટલી ઘટમાળ અતિ મુશ્કેલી ફરી સર્જાય છે, ત્યારે ભગવાન, ભગવાનના સાચા સંત સદગુરુ રૂપી માં, કોઈ સંત રૂપી માં, કોઈ મોટા ભક્ત આપણા માટે ઘેટ કેટલું કરતા હોય છે. જોતા રહેજો આ ક્લિપ. વિડિયો કી યે આખરી ઘટના. પેલી મરઘી છે, મરઘીના 5-10 નાના નાના બચ્ચાઓ છે, હજી હમણાં હમણાં ઈંડા સેવાઈને બચ્ચાઓ થયા છે. બિચારા આ દુનિયામાં નવા નવા જન્મીને આવી રહ્યા છે અને બરોબર એ જ જગ્યાએ એક ભયંકર સાપ આવી ચડ્યો. જો એ હમ જાણતે હૈ મગર પેલી એની માને ખબર પડી ગઈ કે આ તો મારા બચ્ચાને ખાઈ જશે, મારી નાખશે. હવે કેટલું સાહસ કરે છે. આપણે જોવાનું છે કે આપણું ભલું કરવા માટે મારા ગુરુજીએ, મારા વાલા વાલા સંતો અને ભક્તોએ આવું એક વાર નહીં હજારો વાર કર્યું છે, આપણે કેવી રીતે ભૂલી જવાય. ઇસ ઘટના મેં આપકો એક માં કી સચ્ચી મમતા દેખને કો મિલેગી. એક સાપ સહી મોકા દેખકર યહાં પર ઇસ જગહ આ પહોંચતા હૈ, જહાં એક મુર્ગી ઔર ઉસકે બચ્ચે બેઠે રહેતે હૈ. સાપ ઇનકો ખાને કી તલાશ મેં આતા હૈ, મગર સાપ કો સામને દેખકર યે બચ્ચાને ધકેલી રહી છે કે ભાગો બાળકો ભાગો. લડતે લડતે અપને સભી બચ્ચો દૂસરી ઓર લે જાતા હૈ, દુશ્મન આયો છે. જહાં સે યે સાપ સે બચકર ભાગ સકતે હૈ, ના કેવલ યે મુર્ગી ઉસ સાપ કે ડસને સે બચતી હૈ, બલ્કિ અપને બચ્ચો કો ભી બચા લેતી હૈ. ઇસે હી કહેતે હૈ માં કી સચ્ચી મમતા. ધન્યવાદ છે, ધન્યવાદ છે બાપ. અને કહેવાય જીવની સાચી માં. જો આજ દિવસ સુધી મહારાજ, આપણા ગુરુજી, આપણા વાલા સંતો અને ભક્તોએ આપણી રક્ષા ન કરી હોત ને તો કેદાડાના કામ, ક્રોધ, લોભ, મોહ, માન આપણને ભરખી ગયા હોત. આજ હું ને તમે ભગતમાં ગણાઈએ છીએ ને એ આપણી તાકાતનું નહીં, એ મહારાજ, મહારાજના વાલા સંતો ભક્તોની કૃપા કરુણા ઉપકારોનું ફળ છે. એ કેવી રીતે ભૂલી જવાય, એને રોજ યાદ કરવું છીએ. મહારાજ તથા મોટાનો મહિમા ખૂબ જ જોતા વિચારતા રહેવું જોઈએ. આ દુનિયામાં અનેક જગ્યાએ ભગવાનનો મહિમા જોઈ શકાય છે, વિચારી શકાય છે કે વાહ ભાઈ વાહ, હે મારા નાથ, તમે કેવા અદ્ભુત કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છો. મોટા પુરુષ હોય, સંતો અને ભક્તો હોય, એમનો પણ અનેક જગ્યાએ મહિમા પ્રભાવ જોવા મળતો હોય છે. આપણે જોતો રહેવું જોઈએ, વિચારતા રહેવું જોઈએ. જો એને વારંવાર જોઈએ અને વિચારીએ તો એ આપણા જીવનમાં વાલા ભક્તો દ્રઢ થાય છે. જેને મહિમા જોવાની વિચારવાની ટેવ નથી, જે હર જગ્યાએ ભગવાનનો, સંત ભક્તોનો મહિમા વિચારી શકતા નથી, એનામાં મહિમા આવે ક્યાંથી? એક ભાઈ હતા, એમણે કોકના નાના નાના બાળકોને બહુ સંસ્કારી જોયા. એ જોતા વે તેના મનમાં વિચાર થયો, ઓહો, આ બાળકો આવડી આવડી ઉંમરમાં આટલા સારા સંસ્કારી છે, સદગુણી છે, એનો મતલબ એના મા બાપ કેટલા સારા હશે, એના મા બાપે આને કેવા સારા સંસ્કાર આપ્યા હશે. ઓહો, આ મા બાપને જે ગુરુ મળ્યા હશે, જે સંતો મળ્યા હશે, એ કેટલા સારા હશે કે મા બાપમાં આટલા સારા સંસ્કાર અને સદગુણો આવ્યા છે. ઓહો, એ સંતોને જેણે ઘડ્યા હશે એ સદગુરુને તો હજારો વાર વંદન કરવા જોઈએ કે જેને કારણે આજ આવું અદ્ભુત ઘોર કળીકાળમાં રિઝલ્ટ મળી રહ્યું છે. અને આવા સદગુરુ જેની ઉપાસના કરવાથી નિર્માણ પામે છે એ ખુદ પરબ્રહ્મ પરમાત્મા કેવા હોય. હવે એમને મહિમા જોતા આવડે છે, વિચારતા આવડે છે, તો એ રોજ જોવે છે, રોજ વિચારે છે, તો એમાં રોજ મહિમા ઉમેરાય છે. આપણે આવું જોતા નથી, આવું શીખતા નથી, આવું વિચારતા નથી, તો આપણામાં મહિમા ક્યાંથી આવે? રોજ સર્વત્ર ભગવાન, ભગવાનના વાલા સંતો ભક્તોનો મહિમા જોતા રહેવું જોઈએ, વિચારતા રહેવું જોઈએ, કોકને કહેતા રહેવું જોઈએ, કોઈ કહેતા હોય તો મીઠું મધ જેવું માનીને સાંભળતા રહેવું જોઈએ, તો આપણામાં મહિમા વધે છે. મહિમા વધે છે તો નિષ્ઠા, વિશ્વાસ દ્રઢ થાય છે, અને નિષ્ઠા દ્રઢ થાય છે તો નિર્માનીતા, નિષ્કપટતા, નિયમ ધર્મની દ્રઢતા બધું જ સુપેરે સારું ચાલે છે. જો એમાં આપણે પરફેક્ટ રહીએ તો દુઃખ કોઈ દી આવતું નથી, પાછા પડવાનું થતું નથી, હર હંમેશ ભગવાન અને ભગવાનના વાલા વાલા સંતોનો રાજીપો મળતો રહે છે, આનંદ આવ્યા કરે છે. જીવતા લાખના અને મરી જાય તો હવા લાખના, મતલબ અક્ષરધામના મુક્ત બની જવાય છે, એવો આ પ્રોજેક્ટ, એનું નામ છે ફોરેન પ્રોજેક્ટ. વાલા ભક્તો, દાસાનું દાસ આ વર્ષનું વાલા ગુરુજીએ નામ આપ્યું છે. હું ને તમે કોશિશ કરીએ ચારે ચાર એનને હાંસલ કરવાની, સિદ્ધ કરવાની. જો જીવનના ચાર એન આપણે સિદ્ધ કરી લેશું તો આપણે અત્યારે જ અક્ષરધામના મુક્ત જેવું દિવ્ય ભવ્ય જીવન જીવી શકીશું.
આમાં જ્યાં જ્યાં જેટલો ફોલ્ટ આપણને પકડાય એની નોંધ કરી વારંવાર આ વાંચતા વિચારતા જોતા રહેવું એને સુધારતા રહેવું તો આનાથી આપણા જીવનમાં ખૂબ જ ફાયદો થશે. હે વાલા મહારાજ, તમે કૃપા કરજો મારા જીવનમાં, આપણા સૌના જીવનમાં ફોર એન્ડ સિદ્ધ થાય અને આપણે પણ મહારાજના વાલા ગુરુજીના સંતોના ખૂબ કૃપાપાત્ર સાચા ભક્ત અને સુખી બની શકીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.